કાલે તું ક્યાં ગઈ હતી? કાલે ઘર જ હતી, મને બહુ મળવા આવવાની ઈચ્છા હતી પણ મમ્મી આવા. પણ કાલે આમ પણ હું બહાર હતો યાર, કાલે આપણે ના મળી શકે. કેમ, તું ક્યાં ગયેલો? અરે હું આપણે આ કયો શું મમ્મી સાથે સામાન લેવા ગયો હતો. તો બરાબર છે, મને એમ કે કોઈ બીજાને મળવા ગયો મને મૂકીને. ના ના ભગવાન, હું એવું વિચારું પણ નહીં. હા તારે છે તો કે બીજાને મળું. સાંભળ ને, આપણે કે ફરવા જવું છે? ક્યારે? કાલે. કાલે? હા કાલે તો, કાલે મારે કામ છે યાર. મને મૂકીને તારે બીજું શું કામ હોય છે? કાલે મારે શું કામ છે? હા કાલે મારે પપ્પા સાથે બહાર જવાનું છે. બસ તારા રોજના બહાના, એક દિવસ મમ્મી સાથે જવાનું, એક દિવસ પપ્પા સાથે જવાનું, મારી સાથે તો ક્યારે આવવાનું જ નહીં તારે. પણ અત્યારે છું ને હું તારી સાથે. જો તો અત્યારે પણ એ જ વાત પર ડિસ્કસ કરે છે ને તું? એ યાર સારો, જઈશું આપણે. બસ પાક્કું? પાક્કું. હા આપણે છે ને ફરવા જઈશું, પછી ત્યાંથી બોટિંગ કરવા જઈશું. હા હા જઈશું જઈશું. પછી મસ્ત રેસ્ટોરન્ટમાં જઈશું. હા જઈશું જઈશું. બસ મારી પાસેથી બાકી શાંતિ. બસ હવે હું હેપી. ચલ તો જઈએ. ઓકે ચલ. અરે ઋત્વિક. હા આજકાલ ધંધામાં ધ્યાન તો ઓછું આપતો એવું લાગે છે મને. આપું તો શું પપ્પા યાર? શું આપે છે તું? કોઈ ડીલિંગ બરાબર થતા નથી. મેનેજરને વારંવાર ફોન આવે છે મારા ઉપર કે ઋત્વિકભાઈ કંઈ ધંધામાં ધ્યાન આપતા નથી અને તકલીફ પડે છે અમને ખૂબ. પણ અરે પપ્પા, હું ધંધામાં ધ્યાન આપું છું પણ કસ્ટમર તૂટી જાય તો હું શું કરું એમાં? કસ્ટમર તૂટે તો એની પાછળ થોડી મહેનત કરવાની હોય. આમને એમ કરીશ ને તો આપણી કંપની ડૂબી જશે. એ ફિકર ના કરો, એ વારો હું નહીં આવતો. ડોન્ટ વરી યાર, બધું મજાકમાં ન લે બેટા, બિઝનેસ છે, સિરિયસલી કરવો પડે. આજે હરીફાઈ છે અને આ દિવસોમાં આપણે ધંધા પર ધ્યાન નહીં આપીએ ને તો રોડ પર આવી જઈશું. કેટલું રોકાણ કર્યું તને ખબર છે? કંઈ થઈ જશે પપ્પા, ટેન્શન ના લે. બીજો કંઈ ફરિયાદ ના આવી જાય મારી પર. ઠીક છે. અરે યાર બહુ મોડું થઈ ગયું. સારું પપ્પા હું જાઉં છું, મારે કામ છે. હા તારે કયા કામ છે નહીં ખબર હોય અમને. તારે નપાડ છોકરા પાસે ફરવાનું હોય, રખડવાનું હોય અને ધીંગા મસ્તી કરવી હોય. છે કે બીજું કામ તારે? બસ બાપાને મનાવીને નીકળી જવાનું, એ જ આવડ્યું તમને. ધંધા પર ધ્યાન આપવાની કોઈને ખબર જ પડતી નથી. થોડી મહેનત કરો તો ખબર પડે રૂપિયો કેમ કમાવા છે. માસી છે અને એ માસી ની નાની એવી છોકરી છે, તેને હું ક્યાં જવ? સ્ટેશન મૂકવા ગયો હતો કાલે, એટલા માટે નહોતો આવવાનું. અરે સાચું કહું છું બેબી, તારા રોજના નાટક જ હોય આવા. તું મને કશું નથી લઈ દેતો, ક્યાંય ફરવા નથી લઈ જતો. લઈ જઈશ ને ફરવા, હવે લઈ જઈએ. આપણે જઈએ ને, જઈએ એક બે દિવસમાં જઈએ. હા સાચું કે છે કે પછી અમે જઈએ? હા હા લઈ જઈશ લઈ જઈશ. સચ્ચે ને લઈ જઈશ? હા હા કહું તો છું. કે પછી પાછું એમ કહીશ કે હું માસીના કાકાના બેનની ત્યાં ગયો હતો એમ? નહીં 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 લઈ જઈશ. પાક્કું? પાક્કું. બાકી ઓકે ઓકે ડન ડન. રંગ સુહાને હૈ કોઈ સિખા.
રિશ્મા, હા બોલને, તને ખબર છે કાલે હું ને મારો બોયફ્રેન્ડ બંને ફરવા જવાના છીએ. ઓહો, હા, અને એક પણ સરપ્રાઈઝ પાર્ટી મને આપવાનો છે. અરે વાહ, તો તો બહુ મજા આવશે તને. હા યાર, કેટલા ટાઈમ પછી આજે મળ્યા, બહુ બધી વાતો કરી. ઓસમ ડે છે આજે મારો. મારે પણ એક બોયફ્રેન્ડ છે. વાવ, તે તો મને ક્યારે કીધું નહીં. તે મને કીધું હતું તો હું તને કહું. હા એ પણ છે, અમે પણ આજે ફરવા ગયા હતા. વાવ, ધેટ્સ ગ્રેટ. હા, બહુ મજા આવી. મસ્ત મસ્ત ફોટા પાડ્યા, બહુ મસ્તી કરી. બતાવ મને. હું અત્યારે નહીં બતાવું, તને સરપ્રાઈઝ આપી પછી. પહેલાં તું મને બતાવ દે, પછી હું તને બતાવીશ. ના, પહેલાં તું બતાવીશ, પછી મેં બતાવીશ. ઓકે, તો પછી બતાવીશ હું તને. મેં તો તને લાઈવ મળાવી દઈશ. કે બીજું શું ચાલે? બસ જો, મસ્ત મજાની લાઈફ છે. પણ ક્યારેક કહે છે ને, બહુ બિઝી થઈ જાય છે યાર. કેમ એવું? ક્યારેક ક્યારેક એવું કે મારા પપ્પા જોડે જવાનું છે, ક્યારેક મમ્મી જોડે જવાનું છે. ખબર નહીં કઈ ને કઈ રીઝન આપ્યા કરે છે. તો ચાલ્યા કરે, બોયસનું એવું જ હોય. પણ મને તો ક્યારેક ડાઉટ થાય છે, કોઈ બીજી ગર્લફ્રેન્ડ તો નહીં હોય ને એને. અરે યાર, એવું ન વિચારાય. એમણે આપણે લવ કરે છે તો પછી બીજી છોકરી કેમ પટાવે? કઈ નહીં, ચાલ આપણે જઈએ હવે બાર, બસ તાલુક પૂરી ખાઈએ. ચાલ ચાલ ચાલ. ઓય સુન ને, મારી ઘડિયાળ ટાઈમ પર નથી, ટાઈમ પર કરી આપને. લેને ટાઈમ મોબાઈલમાં જોઈને. હવે છે ને આ પિક છે, હું મારી ફ્રેન્ડને બતાવીશ. તારી ફ્રેન્ડ ને? હા. અરે સારો નથી એ વાત, થોડી બતાવ. લાવ, ડિલીટ મારી દો. લાવ. અરે પણ એ મને એના બોયફ્રેન્ડનો ફોટો બતાવે તો પછી મારે બી બતાવવું પડે કે નહીં? અરે ના ના, ત્યાં શું કર્યું? ડિલીટ થઈ. અરે પિક સારો નહોતો, મને તો રિપેર કરવાની. જા. અરે ટાઈમે તો કરી આપ, ટાઈમ પર નથી ઘડી. હાલ કેટલો મસ્ત હતો, પણ હું સારો નહોતો લાગતો યાર. કઈ નહીં, ચાલ તું આવજે, આપણે બંનેને મળવા જઈશું. સરપ્રાઈઝ. ના, મારે બહાર જવું છે યાર. તારે ઓલવેઝ બહાર જ જવાનું હોય છે. જ્યારે પણ હું કહું મારી સાથે આવજે, તારે બહાર જ જવાનું હોય છે. પણ તું સમજતી કેમ નથી યાર? મારે કામ હોય કે નહીં બીજા? એ બિચારી એના બોયફ્રેન્ડને મને મળાવે, એના બોયફ્રેન્ડ જોડે વાત કરાવે, એના બોયફ્રેન્ડનો ફોટો બતાવે, અને હું છું કે જેની જોડે કંઈ વાત જ નથી શેર કરતી ને. મારે એને કેમ સમજાવો કે મારો બોયફ્રેન્ડ જ મને સાથ નથી આપતો? આઈ મીન કે બધું મને બતાવવાની છે, હજુ ભલે બતાવ્યું નથી. પ્લીઝ યાર, આજે નહીં પછી ક્યારે. લાવ, મેં તને ટાઈમ પર કરી. હા પ્લીઝ યાર. તો શું વિચાર્યું પછી આપણે? ફરવા જવાનું હતું ને? હા જઈશું ને પછી, જઈએ. અરે આ તો વોચ અહીંયા જ ભૂલી ગયો. ઋત્વિક, કઈ નઈ, સાંજે મળે છે ને ત્યારે જ આપી દેવા. પૂરી 5 મિનિટ લઈ છે મેડમ, જોઈ લે તમારો ટાઈમિંગ. 5 મિનિટમાં કઈ થઈ જશે.
બહુ સારું. તો આજે તારા બોયફ્રેન્ડ જોડે ફરવા જવાની હતી ને? હા, જઈ આવી. આટલું જલ્દી? ગજબ છે યાર. તને તો કેટલું સારું છે કે તારો બોયફ્રેન્ડ તને મળવા માટે તો આવે છે. મને તો મળવા આવે પછી એવું કે ચાલ બેબી હવે મારે કામ છે તો હું જાઉં છું એમ કરીને જતો રહીએ. કંઈ નહીં યાર, ટેન્શન લેવાનું. મારે એવું જ છે, મારો બોયફ્રેન્ડ પણ એવો જ છે. ભલે પાપીને જતો રહે. કીધું તો હું આવીશ મળવા, પણ આવ્યો નથી કાંઈ મળવા. મને આપણે બંનેની સેમ કન્ડિશન છે. નહીં તો કેમ મને જૂઠું કીધું તે? હા તો મને એને કીધું હતું કે હું તને મળવા આવીશ, એટલે એને મને મેં તને કીધું કે હું મળવા આવવાનું છે, પણ નહીં આવ્યો છે ને, જતો રહ્યો. સાલો જવા દે ને, મને તારી સામે ઇન્સર્ટ મારી થાય ને, એટલે મેં તને કીધું ખોટું ખોટું કે મને મળવા આવવાનું છે. અચ્છા એવું છે, બહુ પાક્કી છે તું? હા તો કંઈ નહીં ચાલ. ઓ હા, હું તને કહેતા તો ભૂલી જ ગઈ કે મારા બોયફ્રેન્ડની વોચ મારી પાસે રહી ગઈ છે, તો મારે એને આપવા જવી પડશે હવે એના ઘરે. તું આવીશ મારી સાથે? હા હું આવીશ તારી સાથે. આ વોચ તારા બોયફ્રેન્ડની છે? હા. આ તો મારા બોયફ્રેન્ડની વોચ છે, મેં એને ગિફ્ટમાં આપી હતી. શું? હા સાચે સાચું બોલું છું. હજુ એકવાર કન્ફર્મ કરી લે, આ જ વોચ છે ને જે તેણે ગિફ્ટમાં આપી હતી? હા આ જ વોચ છે, વોચ છે મેં એને ગિફ્ટમાં આપી હતી. તો સાયકલ એવું તો નથી ને કે કંઈક તારો અને મારો બોયફ્રેન્ડ એક જ છે, બંનેને રમાડી રહ્યો હોય એવું લાગે છે? તેવું જ તું સાચું જ કહે છે. એક મિનિટ, તને ક્યારે મળવા આવેલો? પરમ દિવસે સાંજે 5 વાગે મને એવું કીધેલું કે મમ્મી જોડે બહાર જવું છે. 5 વાગે મળેલા ને તમે લોકો? આઈ થિંક યસ 5 વાગે મળેલા. હા અને અત્યારે તમે લોકો મળવાના હતા? હા અમે મળવાના હતા, પણ આવ્યો નહીં મારી સાથે મળવા. હા પણ તને ક્યાંથી મળવા આવે? અત્યાર સુધી તો મારી સાથે હતો. ઓ તારી સાથે હતો એટલે મારી સાથે મળવા નહીં આવે એમ ને? આજે આપણે એના ઘરે જઈ એને બધી સબક શીખવાડીએ. એ શું પોતાને કિસ કિસ કો પ્યાર કરુંનો કપિલ શર્મા સમજે છે પોતાને? હલો જીઠો સાહેબ. હા અશોકભાઈ બોલું. હા ટેન્ડર પાસ થઈ ગયું છે, તમારું કમિશન પાકું, ફિકર કરો. હા હા એ ટેન્ડરમાંથી 15 લાખ રૂપિયા તમને મળશે. સારું સારું, બાકી બોલો કેમ ચાલે બીજું બીજું? ઋત્વિક. હા પછી ફોન કરો. અંકલ ઋત્વિક ક્યાં છે? બસ ઘરમાં જશે. ઋત્વિક ઋત્વિક બેટા અહીંયા આવતો? હા પપ્પા. આવતા રહો સર. બેસો. બોલો પપ્પાને. અને ઋત્વિક આ વોચ તને કોણે લઈ દીધી? શું છે આ બધું? કોણ જા બે છોકરીઓ? તું બોલ કે તું કઈ બોલીશ કે પછી હું કહું? અંકલ હું તમને બધી વાત કરું છું. બોલ બેટા. ઋત્વિક છેલ્લા 1 વર્ષથી મારી જોડે રિલેશનશિપમાં છે. શું વાત કરે છે? આ વાત શોકિંગ નથી, શોકિંગ તો એ છે મારી સાથે સાથે મારી ફ્રેન્ડ સાથે પણ. ઋત્વિક આવા ગોરખ ધંધા કરે તો હવે મને ખ્યાલ આવ્યો કે તારું ધંધામાં કેમ ધ્યાન નથી. આ 1 વર્ષથી હું તને નોટિસ કરતો હતો અને ઘણીવાર મેં તને ચેતવો પણ છે કે મેનેજરને આવી રીતના ફોન આવે છે તો ધંધામાં ધ્યાન આપજે, અને તે મને કમિટમેન્ટ આપ્યું હતું. જ્યારે મારી જોડે ફરવા ગયો હોય ત્યારે આને એવું કહે છે કે આજે મારા પપ્પાનું કામ છે. આમની જોડે હોય ત્યારે મને એવું કહે મારે મમ્મી જોડે જવાનું છે. એક વાત મને જણાવશો, આંટી ક્યાં? આંટી જાત્રાએ ગયા છે બેટા, અને એને જો આ વાતની ખબર પડશે ને તો એને ખૂબ આઘાત લાગશે. ઋત્વિક કાલે તો તું મમ્મી જોડે મોલમાં ગયેલો હતો ને? ઋત્વિક તને દીકરો કહેતા એ મને અફસોસ થાય છે. આ એક સાથે બબ્બે દીકરીઓની જિંદગી બગાડતા તને શરમ નથી આવતી? તું જાણે છે પ્રેમ એક પવિત્ર સંબંધ છે અને તેને
આમ રમત પડાય નથી નાલાયક સાલો. અંકલ કોને સમજાવો છો? જેણે કોઈ દિવસ કોઈને સાચો પ્રેમ કર્યો જ નથી તો એને ક્યાંથી ખબર પડે કે પ્રેમ એટલે શું છે? એને તો બસ ફક્ત ટાઈમ પાસ કરતા જ આવડે, જે અત્યારે મારા બંને સાથે કરી રહ્યો છે. અને આલા તારે આ વોચ જે તને તારી ગર્લફ્રેન્ડે ગિફ્ટ આપી હતી, તે મને શું કહ્યું? કે મારા પપ્પાએ મને આપી છે. મા બાપના નામ પર આટલું બોલતા પણ તને શરમ નથી આવતી? આટલું ખોટું બોલે છે તું? અત્યારની જે જનરેશન છે, પ્રેમને ખાલી ફક્ત ટાઈમ પાસ માનીને ખોટું બોલે છે ને પેરેન્ટ્સ સાથે, તો એક દિવસ જરૂર પછતાવાનો વારો આવશે. નહીં તમને સાથ આપવા માટે તમારા મા બાપ હશે કે નહીં તમારી ગર્લફ્રેન્ડ. ખબર નહીં પ્રેમને તો શું સમજીને મૂકી દીધો છે, જીવનભર ક્યારે એકલા રહેવાનો વારો ના આવે. તે મને શું કીધું હતું? મેં તને એમ કીધું કે આપણે ફરવા જવું છે, તું કેમ ના આવ્યો? તે મને શું કીધું હતું? મારા કાકાના માસીની છોકરી પાયલ તારી બેન છે, આ તારી બેન છે? મેં મારા જીવનમાં ક્યારે એવું વિચાર્યું કે તો આવો નીચ અને હરામી નીકળશે? મને મારી જાત પર પસ્તાવો થાય છે કે મેં તને પ્રેમ કર્યો છે, એકને નહીં તે બંને સાથે ખિલવાડ કર્યો છે. અને હા ઋત્વિક, જતા જતા પણ એક વાત કાન ખોલીને સાંભળે, જ્યારે તારી સાથે કોઈ દગો કરશે અથવા તારી ફિલિંગ્સને હર્ટ કરશે ને, ત્યારે તને ખબર પડશે કે કોઈની સાથે દગો કરવાનું પરિણામ શું આવે છે. નાલાયક, એક સાથે બબ્બે છોકરીઓ સાથે રમત કરી રહ્યો છે? અરે તે તો સમાજમાં મારું નાક કપાયો. રામખોર, તારું પગલું મારા ઘરમાં ન જોઈ, હાલ નીકળ તું અહીંથી. હાલ થા, પપ્પા ઉભો થા. પપ્પા પણ મારે તારું કાંઈ સાંભળવું નહીં. કોણ કોણ કરે? હાલ ભાગે છે. ઉભો થા, મારા ઘરમાં આના જેવો છોકરો જોઈ નહીં. હાલ તફાવટ સાલાઓ સમજી હું બેઠા છે? આ પ્રેમ ને તો છે ને આજની પેઢીએ મજાક બનાવી દીધી છે. બસ આખો દિવસ પ્રેમ પ્રેમ અને પ્રેમ. એ આંધળા થઈ ગયા છે આંધળા. નથી મા બાપ દેખાતા, નથી મા બાપની ઇજ્જત દેખાતી. તમને તો પેદા ન કર્યા હોય ને તો જ સારા. એ પાણકા જે હોત ને તોય સારું હતું. અમારે આજે આ દિવસો તો જોવાનો વારો ન આવો.